ભાવનગરમાં ત્રિદિવસીય અમૃત આહાર ઉત્સવ 2021નો સોમવારથી પ્રારંભ થયો છે. જવાહર મેદાન ખાતે અમૃત આહાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતીથી તૈયાર કરાયેલ શાકભાજી, દાળ, કઠોળ અને ધાન્ય પાકોને વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે. તેમજ અવનવી વાનગીઓ જેવી કે શક્કરિયાનો શીરો, મૂગના પુડલા, બીટનો હલવો સહિતની ચટાકેદાર વાનગીઓનો પણ સ્વાદ ચાખવા મળશે. આ સિવાય સ્ટોલમાં શુદ્ધ અને સાત્વિક આહારની વિવિધ બનાવટો પણ સરળતાથી ઉપલબ્ધ રહેશે. મહત્વનું છે કે ઝડપી અને વધારે ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરોનો વપરાશ વધ્યો છે. આવા સમયે લોકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે માટે ખાસ આહાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉગાડેલા અન્ન, શાકભાજી, ફળ ફળાદી અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ નો માર્કેટનો પૂરેપૂરો ઉપયોગ થાય અને લોકો આ સમજે અને જાગૃતિ આવે. પેરેલલ આપને એક વાત યાદ એ પણ અપાવું કે ઓર્ગેનિક ફૂડ શું છે, એના ફાયદાઓ શું છે અને શા માટે એ જરૂર છે, એના માટેનું પેરેલલ શિક્ષણ સત્ર પણ ચલાવે છે, જેનાથી આવનારી પેઢી એટલે કે વિદ્યાર્થીઓમાં પણ આ સંદેશો જાય. આજના યુગમાં લોકોને પેસ્ટિસાઇડ્સ યુક્ત અને અનહાઇજેનિક ફૂડ ખાવાની વધારે આદત છે, જે સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે અને બનાવવામાં પણ સરળતા રહે છે, એટલે લોકો વધારે તે અપનાવે છે. પણ તે ખોરાક છે એ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે, તેમાં રહેલા તત્વો શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. જ્યારે આ ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો છે તે રસાયણ વગરના હોય છે અને ખૂબ જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે.